initiate Sudarshan. મગધ નામના દેશમાં રાજગૃહી નામની નગરી હતી. રાજગૃહીની બહાર એક બગીચો છે, તેને અર્જુન નામનો માળી સંભાળે છે. તે બગીચામાં હજાર કિલોના વજનવાળી ગદાવાળા મુદગર પાણી નામના યક્ષનું મંદિર છે. અર્જુન માળી અને તેની પત્ની બંધુમતી દરરોજ યક્ષની પૂજા કરે છે. એક દિવસ અર્જુન માળી અને બંધુમતી યક્ષની પૂજા કરતા હોય છે ત્યારે કોઈ કામી લંપટ છ પુરુષો અર્જુન માળીને થાંભલા સાથે બાંધી દે છે અને બંધુમતીને ઉઠાવીને લઈ જાય છે. અર્જુન માળી ગુસ્સામાં યક્ષને ઠપકો આપે છે, જો તું જાગતો યક્ષ હોય તો તારી 1000 કિલોના વજનવાળી ગદાને ઉઠાવ. યક્ષ પણ અર્જુન માળીના શરીરમાં પ્રવેશી જાય છે. અર્જુન માળી પેલા છ પુરુષોની અને બંધુમતીની હત્યા કરે છે. તે દિવસથી અર્જુન માળી દરરોજ છ પુરુષો અને એક સ્ત્રીની હત્યા કરે છે. શ્રેણીક રાજાના માણસો નગરમાં ઘોષણા કરે છે, જ્યાં સુધી અર્જુન માળી 7 હત્યા ન કરે ત્યાં સુધી કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. એ અરસામાં ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધારે છે. તે જાણી નગરશેઠ સુદર્શન પિતાની ના હોવા છતાં ભગવાનના દર્શન કરવા મહેલમાંથી બહાર નીકળે છે. સુદર્શન શેઠને જોઈ યક્ષવિષ્ટ અર્જુન માળી તેને મારવા દોડે છે. અર્જુનને જોઈ સુદર્શન શેઠ કૌશક ધ્યાનમાં નમસ્કાર મહામંત્રનો જાપ કરવા લાગે છે. મહામંત્રના પ્રભાવે અર્જુનના શરીરમાંથી મુદગર પાણી યક્ષ નીકળીને ભાગી જાય છે. સુદર્શન શેઠ અર્જુન માળીને સમજાવે છે કે યક્ષના પ્રભાવે તેણે કેવી હિંસાઓ કરી પાપ બાંધ્યા છે. અર્જુન માળી પણ ખૂબ દુઃખી થાય છે. બંને ભગવાન પાસે જાય છે. ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળી અર્જુનને વૈરાગ્ય થાય છે અને પોતાના પાપોને ધોવા માટે તે ભગવાન પાસે દીક્ષા લે છે. અર્જુન મુનિ છઠના પારણે છઠ કરે છે. પારણાના દિવસે અર્જુન મુનિ ગૌચરી માટે જાય છે ત્યારે નગરના લોકો તેમને ખૂની અર્જુન માળી તરીકે યાદ કરી મારવા લાગે છે. 6 મહિના સુધી આવા ઉપસર્ગો સહન કરી અને અનશન કરી અર્જુન મુનિ કેવલ જ્ઞાન પામે છે. બાળકો, તમે જો દરરોજ 108 વાર નમસ્કાર મહામંત્રનો જાપ કરશો તો સુદર્શન શેઠની જેમ કોઈ આપત્તિ દુઃખ અંતરાય તમને નડશે નહીં.